તો અમરીશ ડેરે તો રાજીનામું આપી દીધું. અર્જુન મોઢવાડિયા કતારમાં છે, વધુ એક નેતા પણ કતારમાં આવી ગયા. અને તેમ છતાં ભરતસિંહ સોલંકી કહી રહ્યા છે કે પક્ષને ફર્ક નથી પડતો. આઉટપુટ હેડ મનીષ પુરોહિત વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે. મનીષ, આ સમગ્ર સ્થિતિ અત્યારે જે કોંગ્રેસમાં ઊભી થઈ છે તેમાં કોંગ્રેસે ચોક્કસપણે મંથન કરવાની જરૂર છે, પરંતુ એ મંથન કરવાની જગ્યાએ કોંગ્રેસ હજુ પણ એ જ કહી રહી છે કે કોઈ જ ફર્ક નથી પડતો. અંકિત, બિલકુલ. કારણ કે એમણે એ પણ કહ્યું છે કે ચમત્કારિક રિઝલ્ટ આવશે અને એ ચમત્કાર ખબર નહીં કેવી રીતે થશે, એ કોંગ્રેસના નેતાઓ સારી રીતે બતાવી શકે. પરંતુ એક પછી એક જે નેતાઓની ભાજપની વંડી, કોંગ્રેસની વંડી ઠેકીને ભાજપમાં જવાની જે આ યાત્રા છે, ભાજપ જોડો યાત્રા, એ ચાલુ થઈ ગઈ છે. અને એ જ સિલસિલામાં એક પછી એક નેતાઓ, અર્જુન મોઢવાડિયાનું ઓપરેશન બસ થોડીક ક્ષણોની અંદર થવા જઈ રહ્યું છે. થોડીક ક્ષણોની અંદર તેઓ ગાંધીનગર પહોંચશે અને અત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી થરાદથી એક કાર્યક્રમ છોડીને તેઓ સીધે સીધા હેલિકોપ્ટર મારફત ગાંધીનગર આવ્યા, એવા પણ સમાચાર મળી રહ્યા છે. પરંતુ આ સિવાય પણ ઉત્તર ગુજરાતના બે ધારાસભ્યોના નામ પણ ચર્ચામાં છે કે તેઓ ગમે તે ઘડીએ આ જ પ્રકારની પ્રોસેસમાં ભાજપ જોડો યાત્રામાં જોડાઈ શકે છે. અને આ સ્થિતિની અંદર હવે જે કોંગ્રેસના નેતાઓની જે બચાવ માટે ડેમેજ કંટ્રોલની જે પ્રોસેસ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે અમરીશ ડેરે રાજીનામું આપ્યા પછીના બે કલાક બાદ કોંગ્રેસના નેતાઓ એમને સસ્પેન્ડ કર્યા અને ત્યાર પછી ઓફિશિયલી અમરીશ ડેરે બહાર આવીને એવું કહ્યું કે મેં તો 2-2.5 કલાક પહેલાં જ રાજીનામું આપી દીધું હતું. પરંતુ આ બધા જ સિલસિલા વચ્ચે એક પછી એક ધારાસભ્યોનો જવું એ કોંગ્રેસ માટે એક મોટો ફટકો છે. જે ચૂંટાયેલા 17 ધારાસભ્યો હતા એમાંથી પણ લગભગ આ 4-4 ધારાસભ્ય છે જે રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે અને હજુ પણ 3 થી વધારે ધારાસભ્યો કતારમાં હોવાની પણ વાત છે. પરંતુ રાજનીતિમાં ક્યારેક કોઈ માણસ ખુલીને નથી બોલતો અને એ વાત જે શૈલેષ પરમારના નિવેદનમાં પણ સામે આવી. જ્યારે સંદેશ ન્યૂઝ સાથે એમણે વાતચીત કરી હતી તો એમણે એ પણ કહ્યું કે ભાઈ સીધો સીધો સવાલ હતો કે શું તમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છો. તો એમણે શનિવાર રવિવાર અને એવી રીતે વાતને આગળ ટલાવવાની વાત કરી કે એ નેતાઓની વાત બતાવો કે જેઓ અત્યારે કહી રહ્યા છે ભાજપમાં જઈ રહ્યા છે પહેલાં એમણે શું કહ્યું હતું. બિલકુલ સાચી વાત છે એમની, પણ જો તમે નથી જવાના તો ખુલીને કહી દો કે નથી જવાનો. હું જવાનો છું તો ખુલીને કહી દો કે હું જવાનો છું. પરંતુ આ બધી જ વસ્તુ વચ્ચે રાજનીતિ આનું જ નામ છે અને લોકોએ આ જ વસ્તુ સમજવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, પરંતુ જે નેતાઓ છે એમને ક્યારે કેવી રીતે પોતાના હૃદય પરિવર્તન થઈ જાય છે, ક્યારે અચાનક જ એમને રામ દેખાય છે. અને આ તમામે તમામ ધારાસભ્યોનો એક પછી એક જે જવાનો સિલસિલો છે, અર્જુન મોઢવાડિયાનું જવાની પાછળનું જે સૌથી મોટું ગણિત સામે આવી રહ્યું છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને જ્યારે પોરબંદરથી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ઉભા રાખ્યા છે તો મેયર અને પાટીદારોના વોટના કોકટેલથી જ ભારતીય જનતા પાર્ટી અહીંયા સારી એવી લીડ કરી શકે છે. અને આ જ મેથેમેટિક્સ સાથે કોંગ્રેસનો એક દિગ્ગજ નેતા જે બેભાગપણે પોતાની વાત ભારતીય જનતા પાર્ટીને સામે રાખતા હતા એવા નેતાને અત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાનામાં સમાવવા જઈ રહી છે. રહી વાત બીજા જે ધારાસભ્યોની વાત, તો એ તમામ ધારાસભ્યો છે સામા પ્રવાહે લડીને આવ્યા છે. 156 ની સામે જે 17 ધારાસભ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા એટલે ક્યાંક ને ક્યાંક જી જી